કેમ છો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6માં આજે આપણે ખૂણાઓ વિશે સમજીશું. અહીંયા તમને આકૃતિ 4.16 આપેલી છે, બરાબર છે, જે એક મિજાગરાની છે. પેટીની ધાર એ ડી છે અને ઢાંકણ છે એપી. તે અનુક્રમે એ ડી રેખાખંડ અને એ પી રેખાખંડ છે, બરાબર છે. હવે કલ્પના કરવાની છે, એટલે કિરણોનું સામાન્ય બિંદુ એટલે કે અંત્યબિંદુ એ આ કિરણનો એક ભાગ છે અને તેની રીતે ખૂણો રચે છે. ખૂણો રચતા બે કિરણ સામાન્ય અંત્યબિંદુમાંથી ઉદ્ભવતા હોય છે. ખૂણો રચતા બે કિરણોને ખૂણોના ભુજ અથવા તો બાજુઓ પણ કહેવામાં આવે છે. સામાન્ય બિંદુને ખૂણાનું શિરોબિંદુ એટલે કે ઉદ્ભવ બિંદુ કહેવામાં આવે છે. ઓપી કિરણ, ઓ ક્યુ કિરણ બંને વડે રચાતા અહીંયા બતાવવામાં તમને આવેલા છે. તમે અહીંયા જોઈ શકો છો કે ઓ ક્યુ છે અને ઓપી છે. તો આ જે ઓ છે, બરાબર, એ શિરોબિંદુ કહેવાય છે, બરાબર ને. ઓપી કિરણ અને ઓ ક્યુ કિરણ એ એક થાય છે. આપણે આ ખૂણાને નામ કેવી રીતે આપીશું? એ બહુ સરળ છે કે ઓ આગળ એક આ ખૂણો રચાય છે, બરાબર. આ ખૂણા માટે એનું ચિહ્ન છે કે નિશાળી છે, બરાબર. તો આ રીતે પી ઓ ક્યુ આ એક ખૂણો થયો આપણું કહેવાય. અને ખૂણાને સંકેતમાં આ રીતે દર્શાવવામાં આવે છે. તમે મારી આંગળી જોઈ શકો છો, આ ખૂણાનો સંકેત છે. અહીંયા એક બીજી આકૃતિ આપી છે, એ પી સી અને એ પી બી, પી બી સી, બરાબર. આ બધા આપેલા છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે એ પી બી, બરાબર, આ રીતે કરો છે. તેનો અર્થ થાય કે પી આ ખૂણો છે, એ પી બી આ ખૂણો છે, સી પી બી તો આ ખૂણો છે, એટલે કે પી ખૂણો એટલે કે આ બાજુનો ખૂણો છે, બી પી એ આ ખૂણો છે, એટલે કે અહીંયા જે ખૂણો થાય છે ને આને ખૂણો કહેવામાં આવે છે. જુઓ, એટલે કે આ એક ખૂણો છે, આ પણ એક ખૂણો છે, બરાબર. તો આ રીતે ખૂણો દર્શાવીએ ત્યારે શિરોબિંદુ દર્શાવતો મૂળાક્ષર હંમેશા વચ્ચે લખવામાં આવે છે, બરાબર. જો તમે અહીંયા આ વચ્ચે જે લખ્યું છે એ મૂળાક્ષર જે હોય છે એ ખૂણાનો હોય છે, બરાબર. તમે અહીંયા બીજી એક આકૃતિ જોઈ શકો છો, બી એ આ એક કિરણ છે, બી સી આ એક કિરણ છે, અંદરનો ભાગ છાંયાંકિત કરવાનો છે. તો આ રીતે આપણે એને છાંયાંકિત કર્યો છે. તો આના પરથી આપણે એવું કહી શકીએ કે અંદરનો આ ભાગ છે અને આ બહારનો ભાગ છે, બરાબર. આ અંદરનો ભાગ અને આ બહારનો ભાગ. આ રીતે તમે કોઈ પણ ભાગ અંદરનો અને બહારનો કરી શકો છો. જો ક્યુ એસ પી કે પી એસ ક્યુ આર આ રીતે છે, તો આ તો ક્યુ ખૂણો છે, એટલે ક્યુ અરે સોરી એસ ક્યુ આર આ ખૂણો થયો. આ ભાગ જે એક્સ છે એ અંદરના ભાગમાં છે, ઝેડ છે એ બહારના ભાગમાં છે, જ્યારે પી એસ ક્યુ આર આ એક રેખાખંડ પર આવેલા છે. તો એસ આ રેખાખંડ પર આવેલો છે, એટલે કે ખૂણા ઉપર છે, એક્સ અંદરના ભાગમાં છે અને ઝેડ આ બહારના ભાગમાં છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ગણીશું સ્વાધ્યાય 4.3. મિત્રો, 4.3 સ્વાધ્યાયની અંદર બાજુમાં તમને એક આકૃતિ આપી છે અને એનું નામ છે એ પી સી ડી, બરાબર. તો હવે આના પરથી તમારે શું કરવાનું છે કે ખૂણાઓના નામ લખવાના છે. તો જુઓ, ખૂણો એ અથવા તો તમે આવું લખી શકો છો ડી એ બી, ખૂણો બી એમાં તમે લખી શકો છો એ બી સી, બરાબર. ખૂણો સી તમે અહીંયા લખી શકો છો બી સી ડી, ખૂણો ડી તમે લખી શકો છો સી ડી એ, બરાબર. આટલું જ છે, એમાં બીજું કશું છે જ નહીં, બહુ એકદમ સહેલું ચેપ્ટર છે. પ્રશ્ન 2 છે, બાજુની આપેલી આકૃતિમાં બાંધેલા બિંદુઓ લખો. જો ડી ઓ ઈ ના અંદરના બિંદુ, તો ડી ઓ ઈ
बराबर અંદરના ભાગમાં અંદરના ભાગમાં કયું બિંદુ છે તો તમે જોઈ શકો છો કે એ બિંદુ જે છે એ અંદરના ભાગમાં તમને દેખાય છે બરાબર જો ડી ઓ બી ના અંદરના ભાગના એ છે બરાબર હવે આપણે આગળ જઈએ આગળમાં પ્રશ્ન છે બી છે ઈ ઓ એફ ની બહારના બિંદુઓ તો આપેલી આકૃતિમાં સી બિંદુ બરાબર જે છે એ બહારના ભાગમાં આવેલો છે બરાબર એટલે આપણે એવું કહી શકીએ કે આપેલી આકૃતિમાં બિંદુ સી બિંદુ એ બિંદુ ડી એ ઈ ઓ એફ ની બહારની બહારના ભાગમાં આવેલો છે બરાબર હવે આપણે જઈશું આગળ ઈ ઓ એફ પરના બિંદુઓ જણાવો તો ઓ ઈ આ રેખાખંડ પર બી આવેલું છે તેથી ઈ ઓ એફ ઉપર એફ ઓ બી અને ઈ આ રેખાખંડો છે આગળની આકૃતિ છે પ્રશ્ન છે કે નીચેની પરિસ્થિતિ પ્રમાણે તમારે આકૃતિ દોરવાની છે બરાબર તો એ છે બંનેમાં એક સામાન્ય બિંદુ હોય બરાબર તો બંનેમાં એક સામાન્ય બિંદુ હોય એવી આકૃતિ કઈ આવે તો જો એ બી સી ડી તો બી જે છે આ સામાન્ય બિંદુ છે એટલે કે એ બી ડી ડી બી સી બરાબર તો બી આ સામાન્ય બિંદુ થઈ ગયો આગળની બી આકૃતિ છે બે સામાન્ય બિંદુ હોય બરાબર તો બે સામાન્ય બિંદુ હોય તેવી આકૃતિ આપણને દોરવાની છે તો એ બી સી અને સીધી રેખા છે ડી તો જુઓ તમે ટી એ બી તો ખૂણો થયો એ એ બી સી ખૂણો થયો એટલે કે સી બી એ આવું આપણે કરી શકીએ તો એ ખૂણો થયો બી બરાબર ત્રણ સામાન્ય બિંદુ હોય જેના ત્રણ બિંદુ સામાન્ય હોય તેવા બે ખૂણા રચી શકાય નહીં બરાબર પ્રશ્ન ડી છે એમાં ચાર સામાન્ય બિંદુ હોય જેના ચાર બિંદુઓ સામાન્ય હોય તેવા બે ખૂણા આપણે રચી શકાતા નથી બરાબર અને આગળ હોય એક કિરણ સામાન્ય હોય બરાબર તો કિરણ એક સામાન્ય હોય તેવી આકૃતિ આપણે આ રીતે એ બી સી અને વચ્ચેથી ખૂણો દોરશો બી તરફથી તો એ બી ડી અને ડી બી સી આ રીતે આપણે આકૃતિ બનાવી શકાય તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો સ્વાધ્યાય 4.3 પૂરો થાય છે થેન્ક યુ